વિદ્યાર્થી મિત્રો, હવે લઈશું વિભાગ સી નો સબ નંબર 6, જે થોડોક કામનો છે. તો સબની અંદર ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપેલી છે કે એન બ્રેકેટમાં K1 કોમા 0.5 ઇઝ ઇક્વલ ટુ 19.5 કોમા K2. આ બધી એક્સપેક્ટ કરે છે કે શોધો K1 ક્વેશ્ચન માર્ક, K2 ક્વેશ્ચન માર્ક. તો હવે આગળ જઈએ. જ્યારે આ રીતની ઇન્ફોર્મેશન આપી હોય તો સૌથી પહેલાં આપણે સામીપ્ય સ્વરૂપ આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમને ખબર જ છે, આપણે ઓલરેડી આ બહુ જ વાર ડિસ્કસ કરેલું છે. તો એની અંદર જો લખવાની શરૂઆત કરીએ તો એવું લખી છે કે એન બ્રેકેટમાં એ અને ડેલ્ટા. અહીંયા આપણે લખી શકીએ કે સર આ અંતરાલ સ્વરૂપ છે. અહીંયા આપણે લખી શકીએ એ માઇનસ ડેલ્ટા, બ્રેકેટ ક્લોઝ, એ પ્લસ ડેલ્ટા. અહીં જગ્યાએ વેલ્યુ પુટ કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5, એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 19.5, એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2. આટલી આપણી ઇન્ફોર્મેશન પૂરી થાય એના પછી આપણે આગળ જઈ શકીએ, જે ધ્યાન રાખવાનું બહુ સિમ્પલ છે. આપણી જોડે ઇન્ફોર્મેશનમાં ડેલ્ટા તો આપણી જોડે રેડી છે. તો હવે શરૂઆત કરીએ. તો એની અંદર આપણને ઇન્ફોર્મેશનમાં આપણે આ ડેટાનો યુઝ અહીંયા કરી શકીએ, જેનાથી આપણું કામ થઈ જશે. તો શરૂઆત કરીએ. એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 19.5. એની જગ્યાએ આપણે K1 લખી શકીએ છીએ, કેમ કે K1 છે એટલે. અહીંયા ડેલ્ટાની જગ્યાએ 0.5 મૂકીએ તો અહીંયા 19.5 થશે. K1 ઇઝ ઇક્વલ ટુ 19.5 પ્લસ 0.5, તો K1ની વેલ્યુ આવી જશે 20, જે આપણો એક જવાબ આવી જશે. જેવો એક જવાબ આવે એટલે આપણે બીજી વસ્તુ લઈ શકીએ. તો એની અંદર હવે આ આપણે યુઝ કરીશું, એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2. એ મીન્સ આપણને ખબર છે, હવે K1 એટલે એ ઇઝ ઇક્વલ ટુ K1, K1 ઇઝ ઇક્વલ ટુ 20. તો અહીંયા આપણે સીધા લખીશું 20, ડેલ્ટાની જગ્યાએ લખીશું કેટલા, 0.5. તો આપણને K2ની વેલ્યુ મળી જશે. કરીએ ટોટલ એટલે 20.5 ઇઝ ઇક્વલ ટુ K2. વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ ગયા, બંનેનો આન્સર આવી ગયો, K1નો પણ આન્સર આવી ગયો અને K2નો પણ આન્સર આવી ગયો. હવે આગળ જઈશું સમ નંબર 7માં. સમ નંબર 7માં ઇન્ફોર્મેશન જે રીતે આપણને આપી છે, સમ નંબર 7 તેની અંદર ઇન્ફોર્મેશન આવી કંઈક છે. માનાંકમાં 3x + 1, માનાંક પૂરો, લેસ ધેન ટુ આપ્યું છે, અને સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ શોધવાનું છે. તો બહુ જ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન ખાલી આમાં એક જ પોઈન્ટ પર રાખવાનું છે. સૂત્ર આવડતું હશે તમારા માટે આ રમતનો ખેલ છે. સૂત્ર કંઈક આ પ્રકારે છે, x - a < δ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખો કે એક્સના સહગુણકમાં કશું જ આપવામાં આવ્યું નથી. જ્યારે આ રીતનો પોઈન્ટ આપેલો હોય તો તમારે ધ્યાન એ રાખવું પડે કે એક્સના સહગુણકમાં કશી ઇન્ફોર્મેશન નથી, તો પણ આપણે એને કન્વર્ટ કરવું પડશે. તો આખા ડેટાને આ સહગુણક કેટલો છે, 3 છે, તો એને 3થી ભાગો. 3થી ભાગી એટલે કંઈક આ પ્રકારે થાય. આની અંદર હવે ધ્યાન રાખવાનું છે, અહીંયા સાઇન છે માઇનસની અને અહીંયા છે પ્લસમાં, એનો મતલબ અહીંયા માઇનસ, બીજું એક માઇનસ આપણે એડ કરવું પડશે અને 2/3. તો આગળ જઈએ તો આવું કંઈક બની જશે, x - 1/3 2/3. તો અહીંયા આપણે વેલ્યુ પુટ કરી શકીએ. એની જગ્યાએ લખીશું આપણે -1/3, ડેલ્ટાની જગ્યાએ લખીશું 2/3. એક સ્ટેપ આપણે ક્લિયર કરી દીધું. હવે ખાલી આપણે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરવાની છે, જેનાથી આપણો આન્સર આવી જશે. તો પહેલાં આપણને કહે છે સામીપ્ય સ્વરૂપ લખો. તો સામીપ્ય સ્વરૂપમાં બહુ જ સિમ્પલ છે, એન
એ, અને અહીંયા આપણે લખીશું ડેલ્ટા. વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જોશો તો હું દર વખતે ફોર્મ્યુલા પર જ ફોકસ કરું છું, કેમ કે આ જે સમ છે 1 માર્ક 2 માર્કથી વધારે આવી શકે એમ છે નહીં, એટલે આની અંદર બહુ જ સિમ્પલ વેમાં આવશે. એટલે ખાસ ધ્યાનથી સમજજો, ફોર્મ્યુલા ખાસ ધ્યાનથી એકવાર યાદ રાખજો તો તમારા આન્સર બધા આવી જશે. ની અંદર એનની જગ્યાએ તો એન મૂકીશું 1/3, અને ડેલ્ટાની જગ્યાએ લખીશું 2/3, એટલે તમારો એક આન્સર આવી ગયો. હવે આગળ જશે અંતરાલ સ્વરૂપ. અંતરાલની ફોર્મ્યુલા આપણને ક્લિયર જ છે, તો એમાં લખીશું એ માઇનસ ડેલ્ટા, બ્રેકેટમાં લખીશું એ પ્લસ ડેલ્ટા. તો આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તો વેલ્યુ પુટ કરીએ. એની જગ્યાએ આપણે લખીશું, એની જગ્યાએ લખાશે -1/3, ડેલ્ટાની જગ્યાએ લખાશે 2/3. સેમ વે 1/3 પ્લસ 2/3 વેલ્યુ પુટ કરીએ. અહીંયા એલસીએમમાં ધ્યાન રાખજો 3 આવશે, અહીંયા -1, અહીંયા -2, અહીંયા લખીશું 3 -1 પ્લસ 2. સોલ્વ કરીએ એટલે 3/3, અને અહીંયા આવશે 1/3. વધારે પ્રોપર લખીએ તો આ 3 અને 3 કટ થઈ જાય, તો -1 અને અહીંયા લખાશે 1/3. એની સાથે આપણો દાખલો નંબર 7 પૂરો થશે. હવે જઈએ લાસ્ટ સમ સ્વા વિભાગનો, તેની અંદર કંઈક ઇન્ફોર્મેશન આ રીતે આપી છે. સમ નંબર 8, આઠમાં ઇન્ફોર્મેશન છે, માનાંકમાં આપ્યું છે x -a1 < 0.09 ઇઝ ઇક્વલ ટુ, અંતરાલ આપ્યો છે a2 અને 4.09 હોય તો a1ની કિંમત શોધો અને a2ની કિંમત શોધો. બે વસ્તુ આપણને આપેલી છે. સમની અંદર સ્ટાર્ટ કરીએ તો સમમાં લખીએ x, અહીંયા આપણે લખીશું માનાંકની ફોર્મ્યુલા, અને શું લખીશું ડેલ્ટા. પરફેક્ટ. અહીંયા આપણે શું લખીશું, એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા. એ આના માટે વેલ્યુ પુટ કરીએ તો આપણને કઈ વસ્તુ ખબર છે. તો તમે કહેશો કે સર એ ઇઝ ઇક્વલ ટુ a1, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.09, પછી અહીંયા તમે લખશો a2, એટલે જેમાં લખીશું a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a2, એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.09. વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેપ પૂરું. હવે ખાલી તમારે ખાલી વેલ્યુ પુટ કરવાની છે, જેમાં આપણે કરતા જઈએ. તો પહેલાં આપણે શાંતિથી જોશો તો આપણે આ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીએ તો એની અંદર આપણી જોડે શું છે. તો આપણે કહીશું a1, પહેલાં લખતા જઈએ, એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a2, એની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરીએ a1 લખીએ, a1 ઇઝ ઇક્વલ ટુ a1 માઇનસ 0.09 ઇઝ ઇક્વલ ટુ a2. વિદ્યાર્થી મિત્રો, આની અંદર મૂક્યું પણ આનાથી આગળ જઈ શકે એમ સમ છે નહીં, એટલે હવે આપણે આની અંદર વેલ્યુ પુટ કરીએ બીજા ઇક્વેશનમાં, એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 4.09. એની જગ્યાએ લખીએ a1, ડેલ્ટાની જગ્યાએ લખીશું 0.09 ઇઝ ઇક્વલ ટુ 4.09. એ વન ઇઝ ઇક્વલ ટુ 4.09 માઇનસ 0.09. સોલ્વ કરો, એ વન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 4. કેટલા આવશે? 4. જેવું એ વન મળી ગયું તો હવે આપણે આગળ જઈ શકીએ, એ વનની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ તો એમાં લખીએ 4 - 0.09 ઇઝ ઇક્વલ ટુ a2. જેવું a2 એમાંથી માઇનસ કરશો એટલે 3.91, જે આપણને a2ની વેલ્યુ મળી ગઈ.
વિદ્યાર્થી મિત્રો, આમાં શાંતિથી તમે જોશો તો દર વખતે પહેલાં ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરીએને આપણો આન્સર આવતો હતો. આની અંદર ઇક્વેશન ટુની અંદર વેલ્યુ પુટ કરીએ તો આન્સર આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કહી શકો કે તમારું મેચ્યોરિટી સેક્શન સી પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂરું થઈ જાય છે. પછી આપણે સેક્શન ડી લઈશું અને પછી સેક્શન ઈ લઈશું. મળીએ આગળની નવી વિડીયોમાં.